विषय गणित प्रकरण नंबर 5 यूक्लिडियन गुणजनों का परिचय। तो जो पहला तो यूक्लिडियन की गणित शास्त्री है बराबर और भूमिति એટલે શું भूमि એટલે તો કે જમીન અને ભૂમિતિ એટલે એનો અર્થ માપન જેને ઇંગ્લિશમાં જીઓમેટ્રી કહેવાય છે બરાબર જીઓમેટ્રી જીઓમેટ્રી એટલે જમીનનું માપન હવે જો પહેલા અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે બરાબર આપણે મીટરો બધા આવી ગયા છે અંતર માપવું હોય સમય છે પણ પહેલાના જમાનામાં શું થતું તો કે નદી હોય પૂર ને એવું બધું આવે અત્યારે આપણે જોઈએ છીએ પૂર આવે છે બહુ તે વરસાદ પડે એટલે નદીનું પાણી છોડે ડેમમાં જે પાણી છોડે છે તો આજુબાજુમાં જે નદીની આજુબાજુમાં એકદમ પૂર આવી જતી હોય છે બરાબર એટલે કે શું થાય બધા ખેતરોમાં અને ઘરોમાં એમાં પાણી જતું રહેતું હોય છે તો પહેલાં અત્યાર તો ઠીક છે આપણે ઘરોનું બધું મજબૂત થઈ ગયું છે પહેલાં તો વાંસના અને લાકડાના માટીના ઘરોને એવું બનતું હતું ગામડાઓમાં ને એમાં બરાબર તો ત્યારે શું થતું હતું તો કે આવી રીતે કોઈ વધારો થાય પૂર આવે એવું તો શું થતું હતું પાણી ભરાઈ જતું હતું બરાબર એટલે ખેતરો અને ઘરનું બધું તહેસ બહેસ થઈ જતું હતું ખેતરો બધા જે સીમા બનેલી હોય આટલો ભાગ મારો આટલો બરાબર તે બધું શું થઈ જતું હતું વીખાઈ જતું હતું એટલે પછી ખબર ના પડે કે કઈ જગ્યા હતી પહેલાં આપણે ઘણી વાર જોયું હોય કિચડ બરાબર ચોમાસામાં લપરું પાણી પાણી જોયું આપણે સિટીમાં તો નહીં પણ ખેતરમાં જઈએ છીએ રોડ પર જતા હોય તો આજુબાજુ ખેતર જોઈએ છે તો પાણી ભરેલું હોય લપરું આપણને એવું લાગે તળાવ જ છે બરાબર તો એ ભૂમિતિ ક્યારે કામમાં આવે એની શોધ એ રીતે થઈ તો એના માપન જે પૂર આવતું હતું ત્યાર પછી બધાની જમીનો ઘરો બધું તૂટી જતું હતું એટલે કોનો કેટલો વિસ્તાર હતો એનું માપન કરવા માટે ભૂમિતિની શોધ થઈ એ રીતે ભૂમિતિની શોધ થઈ બરાબર તો પછી અલગ અલગ માપ આવ્યા એના પરથી આપણને ખબર હોય ખેતરમાં કે તારે વીઘામાં હેક્ટરમાં ને એ રીતે માપતા હોય છે તો આ બધું શું એક પ્રકારના માપન થયા બરાબર એટલે આ જે ચેપ્ટર છે એમાં યુક્લિડ નામનો એક છે વ્યક્તિ એણે અલગ અલગ એની પોતાની ધારણા રજૂ કરી બધા હોય બરાબર અલગ અલગ વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ બધાની અલગ અલગ પોતપોતાનું હોય બરાબર તો જો પ્રાચીન ભારતમાં સુનવા સૂત્રો કે ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો એટલે કે ઈસવીસન પૂર્વે 800 અને 500ની વાત છે ઈસવીસન પૂર્વે જો ઈસવીસન પૂર્વે 800 અને 500 ઈસવીસન પૂર્વે 800 થી 500 સુધીનો ગાળો બરાબર આ ગાળો હતો ત્યાં સુલભા સૂત્ર નામનો એક ગ્રંથ આવ્યો હતો પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એમાં 10 સૂત્રોની બુક હતી હવે તમને વિચાર છે 800 થી 500 ઊંધું કેમ લખ્યું આપણને ખબર છે અત્યારે તો 2020 હોય પછી 2021 આવે તો આમાં ઊંધું કેમ લખ્યું તો ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ભગવાન હતા એમના જન્મ પૂર્વે બરાબર તો જો આમાં કેવું હોય છે 800 પછી 500 400 300 200 100 પછી 0 આવી એક ટાઈમે અને પછી સીધું ચાલુ થાય 100 200 આપણે સંખ્યા રેખામાં હોય છે બરાબર શું હોય છે આપણે 0 હોય છે આપણે -2 -3 -4 1 2 3 4 અહીંયા 1 કરતાં 2 મોટો છે પણ અહીંયા શું છે 1 કરતાં 2 નાનો છે બરાબર એ રીતે આમાં ઊંધું જતું હતું વચ્ચે 0 આવતો હતો પણ શું આ બધું ઊંધું જતું હતું પછી સીધું ચાલુ થયું 100 200 300 1000 2000 2020 2021 પછી 22 આવશે 23 આવશે પછી 3000 આવશે બરાબર એટલે હવે સીધું ચાલશે પણ આ શું છે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ભગવાનનો જન્મ તો એના પૂર્વેનું છે
ना थाय रेखा एटले रेखा छे
લીટી દોરવાની પછી એવું નહીં આમ આ રીતે કોઈ દિવસ રેખા દોરી તો આમ આખું ફૂટીને આ રીતે આમ દોરી છે કોઈ દિવસ રેખા તો આ તો શું છે લંબચોરસ થઈ જાય બરાબર એટલે રેખા એટલે સીધી લીટી બરાબર તો આને શું કહેવાય રેખા એ પહોળાઈ વગરની લંબાઈ જો આ જે વ્યાખ્યાઓ છે એવી રીતે તમારે યાદ રાખવાની છે બરાબર એમસીક્યુમાં પણ કે ગમે તે શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે અને આગળ આપણે ક્વેશ્ચન ભણીશું એમાં પણ આનો યુઝ થશે બરાબર ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તો જો રેખાના અંતમાં બિંદુઓ હોય છે આ તો આપણને ખબર જ છે આ રીતે આપણે કરતા જ છે આ શું કર્યું જો કે રેખા રેખાને અનંત સુધી લંબાઈ શકે બરાબર પણ એના એન્ડ પોઈન્ટમાં શું હોય બિંદુઓ રહેલા જ હોય છે આ એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ થાય છે જો પહેલા ખાલી રેખા આવી બરાબર પહોળાઈ વગરની લંબાઈ પછી પહેલા બિંદુ આવે તો બિંદુનો યુઝ અહીંયા થયો રેખાની છેડે બિંદુઓ હોય છે બરાબર એટલે કે કોઈ એક જગ્યાએ અહીંયા બિંદુઓ ના હોય તો આમ લખી કરી શકાય બીજી રીતે આ બધું તો આ શું થઈ ગઈ અલગ અલગ રેખા એટલે કે ભાગ પડે એક રેખા એટલે અહીંયા આ સળંગ જ રેખા હોય તો આ રીતના બે આ રીતના કરજો તો આ તો શું લાગશે બે અલગ અલગ જ છે બરાબર છે અલગ અલગ જ ને બે પણ એવું કહી શકું કે આ એક જ રેખા છે તો કે ના આપણને ખબર નથી ટૂંકડી છે કારણ કે અહીંયા બિંદુઓ જોઈન્ટ નથી એકબીજા જોડે એટલે શું થયું આ રેખા છેડે બે બિંદુઓ હોય છે બંને બાજુ તો જો ચોથા નંબરમાં તો જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે જો આમાં શું કીધું હતું તો કે બે બિંદુઓ હોય બરાબર અંતર બે બિંદુઓને પણ બંને છેડા પર શું હોય છે બિંદુઓ હોય છે હવે આમાં શું કર્યું છે જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય પોતાના પર જ બિંદુઓની સાથે સમાન રીતે એટલે કે એક બે ત્રણ ચાર બિંદુઓ કરતો જો કરતો જો કરતો જો કરતો જો કરતો જો કરતો જો બરાબર અહીંયા છે નહીં આ કરતો જો કરતો જો કરતો જો તો આ શું થઈ ગયું આવી રેખા બની બરાબર એટલે બિંદુઓ જોડે જોડે જોઈન્ટ કરતો જો તો જોઈન્ટ કરતા જઈએ બરાબર જો આ બિંદુ છે બિંદુ છે બિંદુ છે આ રીતે જોઈન્ટ કરતો જો કરતો જો કરતો જો તો આ શું થઈ ગઈ કે રેખા જ થઈ ગઈ બરાબર લાંબી એક લાંબી રેખા જ થઈ ગઈ એક સીધી રેખા છે બરાબર હવે જો પાંચ નંબર તો કે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે આપણે વાત કરી પૃષ્ઠ એટલે કે બોર્ડ હોય પૃષ્ઠ આ રીતનું પેજ હોય છે આપણું બરાબર તો એને શું હોય લંબાઈ અને પહોળાઈ આ તમે કાગળ છે આ પૃષ્ઠ કાગળ તો એને શું હોય તો કે આપણી લંબાઈ અને આ પહોળાઈ પણ આની જાડાઈમાં માપી શકો તમે કેટલું ઊંચું છે આ પેજ એક પેજ છે કેટલું ઊંચું છે ખબર પડે તમને ના પડે બરાબર અત્યારે ના પડે પણ તમે ભવિષ્યમાં આગળ કરો સ્ટડી વધારે તો એમાં એવું સાધન આવે છે તો આટલી જાડાઈ પણ તમને માપી શકાય પણ અત્યારે પ્રમાણે શું છે તો કે પૃષ્ઠ પેજ હોય એને લંબાઈ અને પહોળાઈ આવે બરાબર લંબાઈ અને પહોળાઈ આવે એટલે ઊંચાઈ કે જાડાઈ એવું ના આવે બરાબર હવે જો ત્યાર પછી તો કે છ નંબર પૃષ્ઠ હમણાં આપણે કીધું તો કેવી હતું ટૂંડી હતું બરાબર અને જો લંબાઈ આમાં શું કીધું કે લંબાઈ અને પહોળાઈ એટલે ટૂંડી પણ જો પેલામાં શું હતું તો કે આ રીતનું હતું શું હતું તો આ પાછળનું પૃષ્ઠ થયું લંબાઈ અને પહોળાઈ પછી શું થયું આકૃતિ બહાર આવે છે એનો મતલબ ઊંચાઈ પણ છે મતલબ જો પૃષ્ઠ ઘણા બધા ભેગા કરી દો આ ચોપડીનું લઈ લો ચોપડી અહીંયા આ કરી મૂકી દો તો કેવી ઉપસેલી લાગે બરાબર એટલે આની હાઈટ કેટલી છે આટલી હાઈટ છે એનો મતલબ પણ કેટલું પૃષ્ઠ લઈએ તો એમાં લંબાઈ અને પહોળાઈ જ આવે બરાબર અને એ કેટલી હોય ટૂડી કહેવાય જ્યારે આને થ્રીડી કહેવાય અને એમાં શું આવે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બરાબર ત્રણ વસ્તુ થયું બરાબર આમાં શું બે જ વસ્તુ હતું અને જો રેખા આપણે વન ની હતી એમાં શું હતું તો ખાલી લંબાઈ જ હતી બરાબર રેખા એ શું આ પહોળાઈ વગરની પહોળાઈ વગરની રેખા એટલે લંબાઈ એટલે આ વન ની ટુ ડી અને થ્રી ડી
જો ત્રણેય વસ્તુ આવી ગઈ આમાં બરાબર આ વસ્તુ પણ મેં સમજાવી દીધી એટલે થોડો ખ્યાલ આવે હવે કુષ્ઠની ધાર રેખા હોય છે તો જો આ કુષ્ઠ છે તો આ એની ધાર છે બરાબર તો આ શું થઈ રેખા છે આ ઉઠાઈ મેં અહીંયા મૂકી દીધી બીજી આટલો ભાગ અહીંયા મૂક્યો બીજો આટલો ભાગ અહીંયા ત્રીજો આટલો ભાગ અહીંયા આનો ચોથો અહીંયા એટલે આ શું થઈ રેખાની રેખા થઈ બરાબર રેખા ઓછી બને છે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓને એક સાથે સમાન રીતે રહેલ હોય એટલે જો આ રેખા છે બરાબર ઊભી રેખા કરી આપણે એની જોડે પડી નથી એની જોડે પડી નથી બીજી દોરું છું આ બીજી પછી ત્રીજી દોરું છું એને જોડે જ આ ત્રીજી પછી ચોથી પાંચમી છઠ્ઠી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ બરાબર આ સોળ લીટીઓને દોરી આ સોળ લીટીઓ દોરી મેં તો આ શું થઈ ગયું એક જાતનું સમતલ થઈ ગયું બરાબર બોડી પણ બધું એક જાતનું સમતલ હતું તો આ પણ શું આ લંબચોરસ દેખાય છે એટલે શું થઈ ગયું આપણી સમતલ જ થઈ ગયું બરાબર જો ચોક હોય મારી પાસે આખી પેશી ચોકડી હોય તો આ એક રેખા ગણી લો તમે તો અહીંયા મૂકું છું એની બાજુમાં બીજો મૂકું છું ત્રીજો ચોથો પાંચમો તો શું થઈ જાય આ એક પટ્ટો થઈ જાય બરાબર એક પટ્ટો ચોકડો થઈ જાય બાજુ બાજુમાં જો આ ચોક છે એની બાજુમાં ગુંદર લગાવ્યો પેલા પછી જોડે અડીને બીજો ચોક મૂક્યો પછી ગુંદર લગાવ્યો ત્રીજો મૂક્યો ગુંદર ગુંદર લગાવ્યો તો ચોક મૂક્યો ગયો તો આ શું થઈ એક જાતનો પટ્ટો થઈ જાય બરાબર પેલું તમને જોયું હોય અમુક ગામડામાં અમુક રાજ્યોમાં તો તરાપો જો બનાવતા હોય વાંસળા હોય વાંસળા એનો બાંધીને ઓળી જેવું બનાવતા હોય છે પછી એના લાકડાથી આમ બરાબર જે ગરીબ ફેમિલી હોય માછલા માછીમાર હોય નાના એ તળાવ કે એવું હોય એમાં તમે જોયું હોય એટલે વાંસળાનું એને બનાવ્યું હોય છે એ શું કહેવાય તો કે એક એક વાંસળું ભેગું કરીને આપણે એને સમતલ બનાવ્યું બરાબર એટલે એ ડૂબતું નથી જોજો તમે એ ડૂબે નહીં લાકડું કે અંદર ઓલું વાંસ હોય વચ્ચે કાણું પણ કાણું પણ હોય બરાબર પણ તો પણ એ શું ડૂબતું નથી ક્યારે એટલે એ શું થઈ જાય સમતલ થઈ જાય છે બરાબર તો આ થઈ તમારી સાત વ્યાખ્યા જે આપ સમજી છે એ થોડીક યાદ રાખવાની બરાબર એટલે આગળ તમે ક્વેશ્ચન જોશો તો એમાં તમને યુઝ થશે બરાબર હવે જો યુક્લિડની પૂર્વધારણા છે પેજ નંબર 74 પેજ નંબર 74 પર યુક્લિડની પૂર્વધારણા આપી છે બરાબર તો જો એમાં શું છે પહેલું શું છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય હવે જો એક ચોક આપ્યો છે આ એક ચોક આપ્યો છે એના જેવા બીજા બે ચોક છે મારી પાસે એટલે ચોક તો કેવા હોય એક સરખા જ હોય બરાબર ત્રણેય તો એ શું કહેવા માંગે છે એક વસ્તુને સમાન બીજી બે વસ્તુઓ છે બરાબર છે ત્રણેય સમાન પણ પહેલી છે એના જે રીતે બીજી બે વસ્તુ સેમ ટુ સેમ છે બરાબર તો શું કહેવા માંગે છે તો પેલી બે વસ્તુ છે બીજી એટલે બીજા બે ચોક છે એ એકબીજાને સમાન છે બરાબર આના જેવા જ હતા બંને બરાબર તો શું થાય જો અહીંયા હું જોઉં તો આ એકલો છે આ બીજો છે અને આ ત્રીજો છે હવે હું એવું કહું છું જે આયુ છે એના જેવું છે આ બંને જેવા છે તો કે આના જેવા જ છે એટલે ત્રણેય સરખા થયા તો કહેવા શું માંગે છે તો આ બે પણ કેવા હોય એકબીજાને સરખા જ હોય જો આ બંને આના જેવા હોય એક સરખા તો આ બંને પણ કેવા હોય બીજા ને ત્રીજા તો એક પણ એકબીજાને કેવા હોય એક સરખા જ દેખાય બરાબર એ રીતનું કહેવા માંગે છે પછી જો બીજું સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે હવે જો
સરખામાં સરખું એટલે 1 અને 1 આપ્યું છે મારી પાસે 1 અને 1 સરખામાં સરખું તો આમાં 1 ઉમેરું બંને બાજુ તો શું થશે સરખામાં સરખું ઉમેરીએ તો શું થાય બે સરખા હતા એમાં સરખું ઉમેર્યું તો એનો જવાબ પણ કેવો આવે સરખો જ આવે બરાબર 15 હોય બંને બાજુ અને એમાં 3 ઉમેરું તો જવાબ પણ કેવો આવે 18 જ આવે બરાબર 18 આવે તો આ શું થયું સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે બરાબર હવે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે એ જ રીતે સરખામાંથી સરખા બાદ કરવાનું કેવું છે બરાબર તો 10 હોય બંને બાજુ તમે જો માઈનસ 5 બાદ કરીએ તો શું આવે 5 તો જવાબ કેવો આવે સરખો જ આવે બરાબર જવાબ કેવો આવે સરખો જ આવે હવે જો ચોથું નંબર તો એક બીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એક બીજાની સરખી હોય છે આનો મતલબ શું એક બીજા પર બંધ બેસતી વસ્તુ એટલે તમારો ચોક હોય એક ચોકડી ઉપર બીજો ચોક મૂકું તો બંને કેવા હોય એક સરખા જ છે ચોક બરાબર મારા હાથ પણ જો બંને સરખા જ છે તો એકની ઉપર એક મૂકો બંને સરખા જ છે માપ બધું સરખું છે બરાબર તો શું થશે તો કે એકની ઉપર એક મૂકો એટલે એકબીજાની ઉપર કમ્પ્લીટ ફિટ થઈ જાય બરાબર એકબીજાની ઉપર કમ્પ્લીટ ફિટ થઈ જાય એવું કહેવા માંગે છે એટલે શું થઈ જાય બંધ બેસી જાય તમે ભૂખો ચોપડા હોય છે ચોપડા તમારા બરાબર નોટબુક તો એક સરખી સાઈઝની હોય છે તો તમે જોયું હોય તો એ બાંધેલી હોય ને ડઝન લાવો તમે તો બાંધી ના આવે બરાબર દોરી જોડે તો એ જો એક તમે ઉપરથી જુઓ ને તો બધી લાઈન નીચે સુધી સેમ જ હોય લંબાઈ પહોળાઈ એ સેમ જ હોય બરાબર એટલે કે એક સરખી વસ્તુ એકબીજાની ઉપર મૂકીએ તો એ શું થઈ જાય બંધ બેસી જાય એટલે કે ફિટ થઈ જાય એકદમ ફિટ થઈ જાય એ રીતે હવે જો એના પછી તો આખું તેના ભાગ કરતા મોટું હોય છે આખું તેના ભાગ કરતા મોટું હોય છે જો આ એક સર્કલ છે એટલે આ એક આખું સર્કલ છે બરાબર આખું સર્કલ અને તેના ભાગ એક ભાગ કર્યો ને તો આના કરતા તો આ કેટલું થયું મોટું થયું બરાબર આનું ભાગ કેટલું હોય 100% આ 100% ભાગ હોય તો આ ભાગ કેટલું થાય એનો ચોથ્યું છે બરાબર એટલે 25% ભાગ તો 25% 100 કેવા કહેવાય તો મોટા કહેવાય બરાબર એટલે આખું છે એના ભાગ કરતા મોટું જ હોય બરાબર આખું એના ભાગ કરતા હંમેશા મોટું જ હોય સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે જો સરખી વસ્તુના બમણા બે ચોક છે સરખી વસ્તુ છે બરાબર બંને ચોક તો હવે બે ચોક છે એના બમણા કરું આ પહેલો ચોક આ બીજો ચોક તો આના બમણા કેટલા એક ચોક હતો અહીંયા એક ચોક હતો અહીંયા ધારો કે આનું 5 ગ્રામ વજન છે અને આનું પણ 5 ગ્રામ વજન છે તો બંનેના બમણા કરો તો કેટલા થઈ જાય આ પણ 10 થઈ જાય અને આ પણ 10 થઈ જાય બરાબર તો બંને કેવા થઈ જાય સરખા જ થાય બરાબર સરખા હતા અને એના પણ મેં બમણા કર્યા બંને 5 ગ્રામના હતા એના બમણા કર્યા તો કેવા થઈ ગયા 10 ગ્રામ બરાબર એટલે શું થયું તો કે સરખી વસ્તુમાં બમણા કરતા તો બંને એકમ કેવું થયું જવાબ આવે એ પણ કેવા થયા બમણા થયા બરાબર એટલે સરખી વસ્તુમાં એના બમણા કરીએ તો બમણા થાય હવે જો એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય હવે જો એક વસ્તુના અડધા આ એક બોક્સ છે તેના અડધા અડધા કરો પછી બંને કેવા થશે સમાન જ થશે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ધારો કે આ 100% છે તો અડધા કરો તો શું થઈ જાય આ 50% થઈ જાય અને આ 50% થઈ જાય બરાબર અડધા કરો તો શું થાય આ 50% અને આ 50% એનો મતલબ શું બંને સરખા થયા બરાબર એટલે કે આખી વસ્તુ હતી એના અડધા કેવા થયા ભાગ કર્યા મેં વચ્ચેથી તો શું થયું બંને સમાન જ થયા બરાબર બંને એકબીજાને સમાન જ થયા તો જો આ હતી 7 પૂર્વધારણાઓ બરાબર યુક્લિડની પૂર્વધારણાઓ તો હવે આ 7 તમારે યાદ રાખવાની છે આપણે વ્યાખ્યા અને પૂર્વધારણા બંને જોયું
तो याद રાખવાની છે સેના માટે શું કોન્સેપ્ટ છે બરાબર આખી ના અડધા કરીએ તો બંને કેવા થાય અડધા થાય એ રીતે ઉપરની 6 તો 7 7 તમારે યાદ રાખવાની છે આગળ પ્રમેય પૂરો જાણો જોઈશું ત્યારે આનો યુઝ થશે બરાબર એટલે આ તમારે તૈયાર કરવાનું છે તો આજે આટલું રાખીએ છે તૈયારી કરજો એટલે આગળ ચલાવીએ ત્યારે વાંધો ના આવે બરાબર થોડું કાવડતું હોય તો